કાર્યક્રમ થયો અને મંગળવારે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું મુખ્યમંત્રી પણ પહોંચ્યા અને હરિયાણાની યાદ અપાવી તો કોંગ્રેસે પણ સામે પ્રહાર કર્યા કે મંત્રીઓ અત્યારે મત માંગવા આજીજી કરતા ફરી રહ્યા છે અને આ બધાની વચ્ચે માવજી પટેલ ભાજપ કોંગ્રેસ પર આક્રમક રીતે આખી સરકાર ઉમટી પડી તો બબ્બે કલાક મુખ્યમંત્રી ને વેટ કરવો પડ્યો કે સભા ચાલુ કરતા કે લોકો ના આયા અને અત્યારે બનાસકાંઠામાં ઉતારી અભિમાન હતું તો અને વાવે ઉતારી વાવના સમીકરણો સેટ કરવા અને ગોઠવવા સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સોમવારના રોજ ભાભર ભાજપે શક્તિ પ્રદર્શન કરતા સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજ્યો જેમાં મુખ્યમંત્રી મંત્રી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા

તો ભાબર માં ભાજપના સંમેલન કાર્યક્રમ બાદ મંગળવારે કોંગ્રેસે પણ શક્તિ પ્રદર્શન યોજ્યું હતું જેમાં કોંગ્રેસના નેતાઓએ સભા ગજવી ઉમેદવાર ગુલાબસિંહ માટે મત માંગ્યા હતા ભાજપ પર વાર કરતા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રહાર કર્યા છે કે એક બાજુ સામ દામ દંડની રાજનીતિ છે તો બીજી બાજુ વિચારધારાની રાજનીતિ છે તેરમી તારીખે વા વિધાનસભાની પેટા ચૂંટણી છે એક બાજુ સામ દામ દંડ ભેદની રાજનીતિ છે એક બાજુ વિચારધારાની વાત કરીને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ ત્યારે આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચે નહીં પણ વિચારધારાની છે અને વિચારધારાની છે ત્યારે વા વિધાનસભાના મતદારોએ એ કાયમી કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે અને તેરમી તારીખે મતદાન કરીને જ્યારે ત્રેવીસમી તારીખે પરિણામ આવશે ત્યારે અહીંયા જીત એ કોંગ્રેસ પાર્ટીની અને ગુલાબભાઈની થવાની છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહે વાર કરતા કહ્યું છે કે ભાજપની સભામાં લોકો ન આવતા સભા મોડી કરવી પડી હતી અને બધા મંત્રીઓ આજીજી કરતા ફરી રહ્યા છે ગઈકાલે આખી સરકાર ઉમટી પડી તો એ બબ્બે કલાક મુખ્યમંત્રીને વેઇટ કરવો પડ્યો કે સભા ચાલુ કરતા કેમ કે લોકો ના આવ્યા અને અહીંયા લોકો મંડપ બાંધ્યો મંડપ નાનો પડ્યો અને બાર જેટલા મંડપમાં હતા એના કરતાં પણ બાર બધા લોકો ઉપસ્થિત હતા સમર્થન આપવા માટે એ ક્યાંક ને ક્યાંક લાગણીઓ છે તંત્રીઓ સંત્રીઓ તંત્રીઓ તે શેરીએ શેરીએ ફરી રહ્યા છે અને હવે બધાને જોડે જઈને આજે જે કરી રહ્યા છો ત્રીસ વર્ષ જો કામ કર્યું હતું આ વિસ્તારના રોડ રસ્તાનું કામ કર્યું હતું આ વિસ્તારની કેનાલો માટે કામ કર્યું હતું આ વિસ્તારના આરોગ્ય માટે શિક્ષણ માટે કામ કર્યું હોત તો આજે આ એમનો પ્રશ્ન જ ના હોત મહત્વનું છે કે વાવમાં આ વખતે સામ સામેનો જંગ નથી વાવમાં ત્રિપાખીઓ જંગ ખેલાવાનો છે દસ જેટલા અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે જેમાં એક ઉમેદવાર લક્ષ્મીબેને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહને ટેકો જાહેર કર્યો છે પરંતુ અપક્ષમાં સૌથી મોટા હરીફ છે ભાજપના નારાજ માવજી પટેલ જે પેટા ચૂંટણીમાં બેઠલીને લઈને ઉતર્યા છે જે ભાજપ કોંગ્રેસ બંને પર આક્રમક જોવા મળી રહ્યા છે જેઓ કહી રહ્યા છે કે જનતા જેને ઈચ્છશે તેને કોઈ નહીં રોકી શકે દિલ્હીમાં કહેતા હતા ચારસો પાર એ હિન્દુસ્તાનની પરજાય પર ઉતારી દીધી પાવર અને અત્યારે બનાસકોઠામાં ઉતારે પર અભિમાન હતું તો અને વાવે ઉતારી નાખશે મારા આ મુખ્યમંત્રી બધા આજ છે સાહેબ અત્યારે મને બાવડો કરીને લઈ જઈને વિધાનસભામાં મુખ્યમંત્રી એન્ટ્રી ન કરાવી શકે અને રાજ્યને હોમ મિનિસ્ટર ન કરાવી શકે પણ આર્યા જો ટબકા કરે ને મને કોઈ રોકી નહીં કહે આમ હાલ ત્રિપાંખ્યા જંગ માટે ત્રણેય બાજુથી જોર લગાવવામાં આવી રહ્યું છે સામાજિક અને રાજકીય સેટ કરવા સ્નેહ મિલન જેવા કાર્યક્રમો થવા લાગ્યા છે પરંતુ આ કાર્યક્રમો કોને કેટલા ફરશે મતદારોને રીઝવવામાં કોને સફળતા મળશે તે તો ચૂંટણીના દિવસે જ માલુમ પડશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ